દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને એની જ સાથે હવે આચારસંહિતા પણ લાગી ગઈ છે. સ્વાભાવિક છે, આપણને સવાલ થાય કે આ આચારસંહિતા શું હોય છે, ત્યારે શું કરાય, શું ન કરાય, આની પાછળનું કારણ શું છે, તો એના વિશે આજે વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થવાની છે અને ચૂંટણીની તારીખ જાહેર થઈ એની સાથે જ આજથી આચારસંહિતા લાગી ગઈ છે. એટલા માટે લાગી છે કારણ કે ચૂંટણી પૂરી રીતના નિષ્પક્ષ અને મુક્ત રીતે થાય. ચૂંટણી પંચના અમુક નિયમો હોય છે એ બધાને લાગુ પડે છે, એ પક્ષને પણ લાગુ પડે છે અને વિપક્ષને પણ પડે છે, અને એનું પાલન થવું જોઈએ, એના માટે જ આચારસંહિતા લાગે છે. જો આ નિયમો માનવામાં ન આવે તો એની સામે ફોજદારી ગુનો પણ લાગુ પડે છે, એટલા માટે આચારસંહિતા જે છે એને પાલન કરવું બહુ જરૂરી બની જાય છે. હવે નિયમની વાત કરીએ તો કોઈ પણ રાજકીય પક્ષ છે એ ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ હવે નહીં કરી શકે, અને જો કરે તો પછી એમને પરવાનગી માંગવી પડે છે. કોઈ મીટિંગ વગેરે કરવી હોય, કોઈ રેલી વગેરે કરવી હોય તો રાજકીય પક્ષના જે તે વ્યક્તિ છે એમને પોલીસ પાસેથી હવે પરમિશન લેવી પડશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી વસ્તુ કે સરકારી રૂપિયાનો ઉપયોગ હવે સરકાર નહીં કરી શકે. ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ છે એ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે, ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પણ એ હવે નહીં કરી શકે. આચારસંહિતાના કારણે સરકારો કોઈ પણ રાજકીય સંપત્તિની યોજના છે એ પણ જાહેર નહીં કરી શકે. હવે કેબિનેટ બેઠકો પણ નહીં યોજાય. કોઈ પણ પોલીસ અધિકારી અથવા તો વહીવટી અધિકારી છે એની ટ્રાન્સફર જો કરવાની હોય તો હવે નહીં કરી શકે. કેમ? કારણ કે આચારસંહિતા લાગુ છે. ધાર્મિક સ્થળો હોય, મંદિર, મસ્જિદ કોઈ પણ, તો એનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે હવે નહીં થઈ શકે. સરકાર કોઈ યોજના પણ સમયસર બહાર આ સમય દરમિયાન નહીં બહાર પાડી શકે. હવે આપણને સવાલ થાય કે આ ચૂંટણી જે છે એમાં આચારસંહિતા લાગી છે તો એ ક્યાં સુધી લાગુ રહેશે? તો 6 જૂન સુધી આચારસંહિતા છે એ લાગવાની છે, અને રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવાની છે આના પછી. હવે આ તો આપણે વાત કરી કે આચારસંહિતામાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના નિયમો શું છે, એમની કામગીરી શું છે, પણ મતદાનના દિવસે પણ આચારસંહિતા લાગુ હોય છે, એના પણ અમુક નિયમો હોય છે, એ શું હોય છે એની વાત કરીએ તો આ સમયે રાજકીય પક્ષના જેટલા પણ કાર્યકર્તા હોય છે એમને ઓળખ કાર્ડ આપવામાં આવે છે. મતદાનના 24 કલાક પહેલાં દારૂ કે રેવડી વગેરે કોઈ પણ વસ્તુ બાટી નથી શકાતી. મતદાન કેન્દ્રની નજીક ભીડ પણ ભેગી ન કરી શકે જે કોઈ પણ રાજકીય પક્ષના લોકો છે, અથવા તો પ્રચાર પણ એ દરમિયાન ન કરી શકે. પછી પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે અને પછી આચારસંહિતા છે એ પૂરી થઈ જાય છે. તો આથી આચારસંહિતાને લગતી તમામ વિગતો તમને કેવી લાગી અમને કમેન્ટમાં જણાવો. ધન્યવાદ.